बात करें महत्वना समाचार सामे आवी रह्या छे। गुजरात में बे दिवस बाद वरसादी तीव्रता घटी जशे, परंतु ते बाद वावाझोड़ा अने बामठानो फरी राउंड शुरू थशे। हवामान निष्णात नंबरलाल पटेले आ मोटी आगाही करी छे। न्यूज 18 साथेनी वातचीतमां तेमणे 10 जेटली मोटी आगाही करी। पश्चिम मध्यप्रदेश असर थाय, उपरांत वेस्टर्न डिस्टर्बन्स छे जेनी संयुक्त असरना कारणे उत्तर गुजरातना भागो, मध्य गुजरातना भागो अने पूर्व गुजरातना भागोमां वरसाद आवी शके अथवा तो साटाछूट थई शके, परंतु तेनी असर दक्षिण महाराष्ट्र भागो अने दक्षिण गुजरातना भागोमां पण थवानी शक्यता गणी शकाय छे। एटले आ साइक्लोन जे छे एनी असर लगभग दक्षिण महाराष्ट्र भागो सुधी अने लगभग उत्तर गुजरातना भागो सुधी, मध्य प्रदेशना भागो सुधी, पूर्व गुजरातना भागो सुधी थवानी शक्यता गणी शकाय। ઓક્ટોબર મહિના ઉપરાંત નવેમ્બરમાં પણ વાવાઝોડા અને માવઠાનો માર રહેશે, જોકે ચક્રવાત બંગાળના ઉપસાગર પાસે હશે, પરંતુ અસર ગુજરાત સુધી થઈ શકે છે। અંબાલાલે નવેમ્બર મહિનાની તારીખો સાથે માવઠાની આગાહી કરી છે। તેરમીની આસપાસ અને નવેમ્બર અને તેરમી નવેમ્બરની એની આસપાસ બંગાળ ઉપસાગરમાં પણ એક વાવાઝોડું બન્યું છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહે છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો ગુજરાતમાં માવઠું પણ પડી શકવાની શક્યતા ગણી શકાય। એ તારીખ 7-13 કે 13-14 આસપાસ ક્યાંક માવઠું ગુજરાતમાં પડી શકવાની શક્યતા રહી શકે। તો નવેમ્બરમાં ગુજરાતમાં ક્યાં માવઠું થઈ શકે છે વિસ્તાર પણ અંબાલાલે બતાવ્યો। તારીખ 17-20 એક ત્રીજું પ્રચંડ વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં આવી રહ્યું છે અને આ પ્રચંડ વાવાઝોડાના અસરના કારણે પાછા એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે। એ બંનેના ઇન્ટરેક્શનના કારણે લગભગ તારીખ 17-20 એક પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે જેની સ્પીડ તો ઘણી હશે અને આ વાવાઝોડું દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખશે। ગુજરાતમાં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે અને ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં પણ માવઠા થવાની શક્યતા લગભગ નવેમ્બરની તારીખ 17-20 કે 22-23 સુધીમાં પૂર્ણ થઈ શકે, એટલે ગુજરાતમાં નવેમ્બરમાં 2-3 માવઠા થઈ શકવાની શક્યતા ગણી શકાય। આ મતે આ વખતે ઠંડી વહેલી હશે અને શિયાળામાં પણ માવઠા થતા રહેશે। હજુ તો એક સિસ્ટમ બની નથી, તો બીજી સિસ્ટમ બની રહી છે, એટલે આ મારા ખ્યાલ મુજબ હવામાન જે વિધ છે એના માટે પણ કોરિડરરૂપ હશે, એટલે આ કોરિડરરૂપ સિસ્ટમ જે છે એનો માર હજુ શિયાળામાં પણ માવઠા રૂપે રહેવાની શક્યતા રહેશે, પરંતુ શિયાળામાં માવઠા તો વધુ થશે અને લગભગ માર્ચ માસમાં અને એપ્રિલ માસમાં લગભગ માવઠું કરા સાથે થવાની શક્યતા રહેશે। રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની ઝાપટા જોવા મળી શકે છે। અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। गुजरात है और साउथ सौराष्ट्र के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है। भारी बारिश भी कुछ जगहों पे देखने के लिए है, जिसमें मुख्य तौर पे अगर हम बात करें येलो वार्निंग की, उसमें डे वन के लिए नर्मदा, सूरत, तापी, नवसारी, वलसाड, डांग तथा दमन, दादरानगर हवेली जो सदर्न गुजरात का हिस्सा है, उसमें इन डिस्ट्रिक्ट में जो है हैवी रेनफॉल होने की संभावना है अगले 24 घंटों में। साथ ही साथ इसी से इन्फ्लुएंस जो है सौराष्ट्र कच्छ में जो अमरेली, भावनगर है, उसमें भी जो हैवी रेनफॉल जो है होने की મૂરજર, દેવડા, કુબડા, નાગદરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। સતત વરસાદથી ખેતીના પાકોમાં નુકસાનીની ભીતિ છે। અમરેલી જિલ્લામાં બપોર પડતા ધોધમાર વરસાદની શરૂઆત થઈ। જિલ્લાના બાબાપુર, સરંભડા, ગાવડકા, થોરડી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો।
वीजळी ना कड़ाका भड़ाका और पवन साथ वरसाद तूटी पड़ता खेडूतो चिंतित बन्या। राजन अमारी साथे सीधा जोड़ाई चुक्या छे। राजन, जे रीते अमरेलीना घणा भागोमां वरसादनी शुरुआत थई छे, तेज पवन साथे वरसाद फूंकाई रह्यो छे, जे खेडूतो माटे खूब ज खराब समाचार छे। बिल्कुल, अत्यारे हुं आपने अमरेली जिल्लामां कई रीते तीव्रताथी वरसाद पड़ी रह्यो छे तेना लाइव दृश्यो बतावी रह्यो छुं। અને આપ જોઈ શકો છો અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે, આ દ્રશ્યો છે અમરેલી તાલુકાના ગાવડકા હેતવી, કદાચ આપને આ અવાજ પણ સંભળાયો હશે, જે રીતે વીજળીના કડાકા ભડાકા સાથે ડરામણો વરસાદ કહી શકાય તે પ્રકારનો આ વરસાદ થઈ રહ્યો છે। હું આપને અત્યારે જે દ્રશ્યો બતાવું છું તે પણ ખૂબ જોખમી રીતે, કારણ કે વીજળી એટલી હદે થઈ રહી છે, પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે તીવ્રતાથી અત્યારે વરસાદ પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે માત્ર 50 મીટર સુધી જ દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ વિઝિબિલિટી ઘટી રહી છે, એટલે વરસાદની તીવ્રતા દેખાઈ રહી છે। આ જે ખેતર છે તેમાં સોયાબીનનો પાક વાવવામાં આવ્યો છે, આ સોયાબીન છે એ પણ હવે બળી ગયા છે। હું કેટલાક દ્રશ્યો આપને બતાવવા માંગીશ, હજુ પણ આપ જોઈ શકો છો કે તમામ જગ્યાએ જ્યાં છે ખેતર છે ત્યાં પાણી ભરાયેલા છે અને ખેડૂતો માટે આ મુશ્કેલી વરસાવતો વરસાદ છે હેતવી। બિલકુલ રાજન, કહી શકાય કે જે રીતે અત્યારે વરસાદી માહોલ છે, એક બાજુ સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી તેવા આપણે સમાચાર બતાવ્યા, અને અત્યારનો જે માહોલ છે ઓક્ટોબરમાં જ્યારે વરસાદ જે વરસી રહ્યો છે, ઓગસ્ટ જેવો વરસાદ અત્યારે વરસી રહ્યો છે। બિલકુલ હેતવી, આમ જોવા જઈએ ને તો ગુજરાતમાંથી ભલે ચોમાસાએ વિદાય લીધી હોય, પરંતુ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધામા નાખ્યા હોય તે પ્રકારનું માહોલ છે। છેલ્લા 15 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। આજની વાત કરીએ તો આજે સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરા અને હવે અમરેલીના ગામોને જે રીતે મેઘરાજા તોફાને ચડ્યા હોય તે પ્રકારનો આ વરસાદ છે। હું અત્યારે જે વાડી ખેતરમાં ઉભો છું ત્યાંના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, તમામ ખેત મજૂરો છે અંદર જતા રહ્યા છે, પશુઓને અંદર પશુવાડામાં રાખી દેવામાં આવ્યા છે, કારણ કે બહાર ન નીકળી શકાય તે પ્રકારનો આ ડરામણો માહોલ છે। સતત વીજળીઓ થઈ રહી છે, પવન પણ ધીમે ધીમે ફૂંકાવાની શરૂઆત થઈ છે, એટલે જોવા જઈએ તો આ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ભર્યો વરસાદ છે અને છેલ્લા 15 દિવસથી જે રીતે સતત વરસાદ પડે છે, એટલે એક રીતે કહી શકાય કે અમરેલી જિલ્લામાં લીલો દુષ્કાળ પડે તે પ્રકારનું વાતાવરણ હવે નિર્માણ થઈ રહ્યું છે। જી બિલકુલ રાજન, આભાર માહિતી બદલ। અમરેલીથી આ તસવીરો આપને બતાવી, જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, અમરેલી જિલ્લાને કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે, સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આ વરસાદને લઈને રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, વરસાદથી ખેડૂતો માટે સૌથી કપરો સમય છે, ખેડૂતોને હાલ નુકસાની થવાનો ભય સતાવી રહ્યો છે। અમરેલીના સાવરકુંડલાના ગીરકાંઠા વિસ્તારોમાં ફરી એકવાર આકાશમાંથી આફત શરૂ થઈ છે, સાવરકુંડલાના આમરડી સહિત બાગોયા ખોડિયાળા ગામોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, સમગ્ર પંથકમાં આકાશી વાદળો ઘેરાતા અંધારપટ છવાયો છે, વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। અમરેલીના ખાંભા શહેરની પણ વાત કરી લઈએ તો શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ખાંભા ગીરના ખડાધાર, ચતુરી, પીપળવા સહિતના ગામોમાં સવારથી જ વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા છે, અવિરત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે, વરસાદથી ખેડૂતોના મગફળી, સોયાબીન, તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। અમરેલીમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે, ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા થઈ રહ્યા છે, ચક્રાવા, બુરાડા, બાબરપરા સહિતના ગામોમાં સવારથી જ વરસાદી ઝાપટાઓ થઈ રહ્યા છે, અવિરત વરસાદી માહોલથી ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। આ તરફ વાત કરીએ દ્વારકા જિલ્લાની તો દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે, ભાણવડના ગુંદા, ચાંદવડ, જામપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળીના તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। બપોર પડતા જ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે, દ્વારકા જિલ્લામાં ફરી વરસાદની માહોલ જામ્યો છે, કલ્યાણપુર પંથકમાં વરસાદનું આગમન થયું, રાવલ, પાનેલી, કલ્યાણપુર, ભાટિયા વિસ્તારોમાં વરસાદ થયો, રાવલ તેમજ પાનેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ, કલ્યાણપુર તાલુકામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે આફતરૂપ આ વરસાદ બની રહ્યો છે, ખેડૂતોએ મગફળીનો પાક કાઢવાની શરૂઆત કરી છે અને એવા ખેડૂતોની ચિંતામાં હાલ વધારો થઈ રહ્યો છે, કારણ કે
ધોધમાર વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું મુકુંદ જોડા ચૂક્યા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા। મુકુંદ, દ્વારકામાં જે રીતનો અવિરત વરસાદ અત્યારે ચાલુ થયો છે, બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું અને આજે જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોને સૌથી વધારે નુકસાનીની ભીતિ છે। જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે। સાથે ખેડૂતોની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા, રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે મગફળીનો પાક છે તે મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જાય તેવી ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। સાથે ભાણવડ તાલુકાની વાત કરીએ તો ભાણવડ તાલુકાના ગુંદા, જામપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં કમોસમી વરસાદના કારણે છેલ્લા ચાર દિવસથી જે મગફળીનો પાક છે તે પાક પલળી રહ્યો છે અને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું હાલ ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। સાથે વાત કરીએ તો ખંભાળિયા પંથકમાં પણ હાલ ધીમી ગતિએ વરસાદની એન્ટ્રી થઈ છે। જી, આભાર મુકુંદ માહિતી બદલ। દ્વારકાના કલ્યાણપુરમાં અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢના ગઢ પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। ઓજત નદીના પાણી ખેતરમાં ફરી વળ્યા છે। બામણસા વાલાગામ વચ્ચેના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ છે। ગઈકાલે પડેલા વરસાદનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। અને સમાચાર વડોદરાથી। વડોદરામાં ફરી મહાકાય મગર જાહેર માર્ગ ઉપર આવી ચડ્યો છે। ભાયલી સ્ટેશન પાસે મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું। પ્રાણી જીવરક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। 11 ફૂટના મગરને પાંજરે પુરાતા લોકોને નાકે દમ આવ્યો। વરસાદના કારણે મહાકાય મગર રોડ પર આવી ચડ્યો હતો। ચોમાસા બાદ પણ અવારનવાર મગરનું નીકળવાની સ્થાનિકોમાં ભય સતાવી રહ્યો છે। મગરના આ મહાકાય મગરના દ્રશ્યો પણ સામે આવ્યા છે વડોદરામાં। મગરને રેસ્ક્યુ કરવામાં લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। જાહેર માર્ગ ઉપર મગર આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છે। મહામહેનતે આ 11 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 10 જેટલા લોકો જોડાયા હતા। વડોદરાવાસીઓ મગરથી હજી પણ પરેશાની ભોગવી રહ્યા છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રોડ પર પીવાના શુદ્ધ પાણીની નદીઓ વહી, તંત્રના પાપે રોડ પર હજારો લીટર પાણી વેડફાયું છે। ઇસ્કોન હાઇટ્સની સામે પીવાનું શુદ્ધ પાણી આ રીતે વેડફાતું નજરે પડ્યું। મહત્વનું છે કે એક તરફ લોકોને પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારવા પડે છે અને ત્યારે બીજી બાજુ પાણીનું આ પ્રકારે વેડફાટ થઈ રહ્યું છે। સ્થાનિકોના કહ્યા અનુસાર નાગરિકોની ફરિયાદ છતાં પણ હજી સુધી કોઈ પણ સમારકામ હાથ ધરાયું નથી, ત્યારે વહેલી તકે પાણીની લાઇનનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આગામી 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી આવશે નર્મદા। લોહ પુરુષ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની થનારી ભવ્ય ઉજવણીમાં તેઓ હાજરી આપશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સાંજે 6 કલાકે કેવડિયા એકતાનગર ખાતે હેલીપેડ ઉપર આવશે। ત્યારબાદ તેઓ રાત્રિની નર્મદા આરતીમાં ભાગ લેશે। પ્રધાનમંત્રી વોકવે, સોલાર પ્લાન્ટ, સબ ડિસ્ટ્રિક્ટ ટ્રોમા હોસ્પિટલ સહિત અન્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ તેઓ કરવાના છે। બીજા દિવસે તારીખ 31 ઓક્ટોબરના રોજ સવારે સરદાર પટેલને 7:30 વાગે પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ 8 વાગે પરેડ ગ્રાઉન્ડમાં મોદી સંબોધન કરવાના છે। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સવારે 9:30 વાગે પ્રધાનમંત્રી દિલ્હી જવા માટે રવાના થશે। आने वाले 31 अक्टूबर को माननीय वडाप्रधान श्री के हाथों से यहाँ पर जो 4 मेगावाट सौर्य ऊर्जा संचालित पार्किंग सोलर पैनल्स जो है हमने लगाए हैं उसका हम लोकार्पण करेंगे। इस साल भी माननीय प्रधानमंत्री श्री आएंगे और उनके उपस्थिति में यहाँ पर राष्ट्रीय एकता दिवस मनाया जाएगा। બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ બાદ હવે કોંગ્રેસની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ છે। આવતીકાલથી કોંગ્રેસની સેન્સની પ્રક્રિયા શરૂ થશે। સવારે લોકનિકેતન ખાતે જિલ્લા કારોબારી બાદ સેન્સ પ્રક્રિયા યોજાશે। એઆઈસીસી સેક્રેટરી સુભાષસિંહ યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નિરીક્ષક તરીકે આવશે। થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, કેપી ગરવી, આરડી જોશી દાવેદારો મનાઈ રહ્યા છે।